नमस्ते, केम छो विद्यार्थीओ। चलो धोरण नौ माटे आपणे बात करवाना छीए अहींया। ओके, धोरण नौ माटे खास जे आपणे टॉपिक लेता था वर्तुळ, जे दसमुं चेप्टर हतुं ते एना खास अगत्यनो टॉपिक एक कॉन्सेप्ट छे थीअरी, ए खास आपणे समझवाना छीए। અને એના ઉપરથી તમારું સ્વાધ્યાય છે, ઓકે, જે સ્વાધ્યાય તમારું ઉદાહરણ 3, 4, 5 એ પણ તમને પૂછાશે, અને સ્વાધ્યાય 10.5 છે એનો પહેલો, બીજો અને ત્રીજો દાખલો પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, અને બાકીનું જે કંઈ છે એના સિવાયનું એ સિલેબસમાં નથી અત્યાર પૂરતું। તો આ કોન્સેપ્ટ ખાસ સમજી લઈએ। અને ચક્રીય ચતુષ્કોણ છે ધોરણ 10માં પણ આવે છે, તો ખાસ અગત્યનું છે। તો વર્તુળના ચાપે આંતરેલો ખૂણો, તો પેલા વર્તુળનું ચાપ શું છે ખ્યાલ હોવો જોઈએ। તમને ખબર છે જીવાના બે અંત્ય બિંદુ દ્વારા જે વર્તુળાકાર ભાગ એની અંદર જે આવે છે એ શું છે, વર્તુળની ચાપ છે। ઓકે, એ અહીંયા તમે જોઈ શકો છો, આ એ અને બી જે એક સમજો કે એક જીવા છે, એ બી રેખાખંડ એક જીવા છે, એના બે અંત્ય બિંદુ એ અને બી, એનાથી બે ચાપ બને છે, એક લઘુચાપ એક ગુરુચાપ। તો આ ચાપ તમને ખ્યાલ હોવો જોઈએ, અને આ ચાપે આંતરેલો ખૂણો, હવે આ ચાપે આંતરેલો ખૂણો મતલબ તો કે જેવી રીતે જીવા છે એ વર્તુળના કેન્દ્ર, વર્તુળની ગુરુચાપ અને વર્તુળની લઘુચાપ સાથે જે રીતે ખૂણો આંતરતી હતી, ઓકે, જીવા, એવી રીતે અહીંયા ચાપ પણ છે એ કંઈક વર્તુળના કેન્દ્ર, વર્તુળની ગુરુચાપ અને વર્તુળની લઘુચાપ સાથે શું કરે છે, કંઈક ખૂણો આંતરે છે। ઓકે, તો એ ખૂણાનું શું સંબંધ છે એ ખાસ આપણે અહીંયા સમજવાના છીએ। તો પહેલી વાત એવું કહે છે કે જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ કેવી હોય છે, એકરૂપ હોય। ઓકે, બે જીવાઓ સમાન હોય, સિમ્પલ છે, તમને ખ્યાલ છે વર્તુળની કોઈ પણ, અહીંયા સમજો કે આપેલું આ વર્તુળ છે, વર્તુળની એક જીવા એ બી છે, અને બીજી જીવા હું અહીંયા એસી એવી લઉં કે જે એ બી સાથે કેવી હોય, સમાન હોય, સમાન લંબાઈની હોય, સમાન મતલબ કે સમાન લંબાઈની હોય, તો એને અનુરૂપ ચાપ એટલે કે એ બીને અનુરૂપ ચાપ, આ જે લઘુચાપ એ બી છે અને ગુરુચાપ એ બી છે એ, અને બીજું આ એસીને અનુરૂપ જે એસી લઘુચાપ છે તે અને ગુરુચાપ જે એસી છે તે, એ બંને ચાપ પણ કેવી હોય, સરખી જ હોય, એ સિમ્પલ તમને ખ્યાલ આવે જ છે। ઓકે, તો આ વિધાન જે છે એ તમને ખાસ સમજાવવું જોઈએ કે સમાન ચાપ હોય, ઓકે, સમાન જીવા હોય તો એને અનુરૂપ ચાપ પણ કેવી હોય, સમાન જ હોવાની છે। એનાથી ઉલટી વાત શું કરીએ કે જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય, ઓકે, એકરૂપ મતલબ કે એ પણ કેવી હોય, સમાન લંબાઈની, ઓકે, સમાન લંબાઈની અને સમાન આકાર ધરાવતી હોય, એટલે એકરૂપ થઈ ગયું। જો વર્તુળની બે ચાપ એકરૂપ હોય, આનાથી ઉલટું ઉપરના વિધાનથી, તો તેમને અનુરૂપ જીવા પણ કેવી છે, સમાન। જો જીવા સમાન હોય તો એને અંતર્ગત જે એને અનુરૂપ ચાપ છે એ કેવી થાય, એકરૂપ થાય, અને એકરૂપ ચાપ હોય તો એના અનુરૂપ જીવા પણ કેવી થાય, સમાન થાય। ઓકે, ચાલો, તો આ બે ટોપિક ક્લિયર થાય તો આપણે આગળ એ ચાપ સાથે આંતરેલો જે ખૂણો છે, એ ચાપે કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો છે એની વાત કરીએ, કે વર્તુળના કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, દાખલા કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે શું, તો કે તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો। ચાપ છે એ બીજું કંઈ નથી, જીવાના બે અંત્ય બિંદુ જ છે। ઓકે, તો જીવાને અનુરૂપ જે આપણે ખૂણો આંતરતા હતા કેન્દ્ર આગળ, તો એ જ રીતે એ ચાપે આંતરેલો ખૂણો, એ જીવાએ આંતરેલો ખૂણો, બંને સમાન વાત છે, તમને ખ્યાલ આવે છે। ઓકે, દાખલા તરીકે અહીંયા હું દોરી દઉં આવી રીતે, બરાબર, તો આ શું થઈ ગઈ એક જીવા, તો જીવાએ જે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે, ખૂણો એ ઓ બી, એ જ આ ચાપ એ બી એ, લઘુચાપ એ બી એ ખૂણો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે, એ બે એક જ છે, સરખી જ વાત છે, તમને ખ્યાલ આવે છે। એના ઉપરથી એક પ્રમેય જે 10.8 છે એ ખાસ સમજવા જેવું છે। ઓકે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તો આ વર્તુળની ચાપ એ બી છે, લઘુચાપ એ બી, એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ખૂણો એ ઓ બી છે, તે ચાપે વર્તુળના બાકીના ભાગ, તો વર્તુળનો બાકીનો ભાગ ઉપરનો સમજી લ્યો ગુરુચાપનો ભાગ, ત્યાં કોઈ એ વર્તુળ પરનું કોઈ એક બિંદુ સી લઈ લ્યો, ઓકે, વર્તુળ પરના કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા કરતાં હંમેશા આ કેવો હોય, બમણો, બરાબર છે, એટલે સમજો કે
ખૂણો એ સી બી છે, ઓકે, એ એઓ બી કરતાં અડધો થાય, અથવા તો ખૂણો એઓ બી છે એ એ સી બીનો બમણો થાય. તો આપણે આમ લખી શકીએ કે ખૂણો એઓ બી બરાબર બમણો થાય કયા ખૂણા બરાબર, એ સી બી, આમ લખી શકીએ. ઓકે, સિમ્પલ. તો અહીંયા આ તમને ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ, આ બમણો હશે. સમજો કે આ આલ્ફા છે તો આ ટુ આલ્ફા હશે. ઓકે, અહીંયા જોવો, એ જ વાત અહીંયા પણ લાગુ પડે છે. અહીંયા આ એક જીવાત છે, બરોબર છે, જીવાના બે અંત્ય બિંદુથી બનતી એક ચાપ છે, અને એ ચાપ તમને ખબર છે એ જીવા વ્યાસ હોય, બરોબર છે. આ જીવા છે, સમજો કે વ્યાસ છે, તો અર્ધવર્તુળ બનશે. આ જે બનશે એ શું બનશે, અર્ધવર્તુળ બનવાનું છે, અર્ધવર્તુળાકાર ભાગ બનશે, અથવા ચાપ બનશે, ભાગ અથવા તો ચાપ. તો તમને ખબર છે કે આ આખી એક રેખાખંડ જ છે, તો કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો આ કેટલો છે, 180. તો આ 180 હોય તો આ કેટલો હોવો જોઈએ, આ પ્રમેય પ્રમાણે 90, મતલબ કે કાટખૂણો છે. શું છે, કાટખૂણો છે. કાટખૂણો છે, અને આ એસી બી જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ બની જાય છે. ઓકે, તો અહીંયા જે ખૂણો એઓ બી છે એ બમણો જ છે ખૂણા એસી બી કરતા, એ તો આના જેવું જ છે, એ બમણો જ છે. પણ આના ઉપરથી શું સાબિત થાય, આના ઉપરથી એક વાક્ય લખી શકાય કે જો અર્ધવર્તુળાકાર ચાપ હોય, અર્ધવર્તુળાકાર ચાપ હોય, બરોબર છે, અર્ધવર્તુળાકાર ચાપે અથવા તો એમ લખી શકાય અર્ધ અર્ધ વર્તુળને અંતર્ગત ખૂણો કેવો હોય છે, કાટખૂણો હોય છે હંમેશા. કાટકોણ ત્રિકોણ બનશે ને આ કાટખૂણો હશે, બરોબર છે, કારણ કે આખું અર્ધવર્તુળ કા અર્ધવર્તુળાકાર ભાગ છે અને એને અંતર્ગત ખૂણો છે એ કેવો છે, હંમેશા કાટખૂણો છે. અહીંયા પણ એવું થશે, અહીંયા પણ તમે જુઓ જે ખૂણો એઓ બી છે એટલે આ આવી રીતે ખૂણો થશે, 90 કરતાં વધી જશે. ગુરુકોણ છે તમે જોઈ શકો છો, આ શાયદ સમજો કે 180 કરતાં પણ વધારે હશે, કારણ કે 180 તમે જોઈ શકો સ્ટ્રેટ લાઇન હોય તો 180 થાય, આ તો ગ્રેટર ધેન 180 હશે, ગ્રેટર ધેન 180 હશે. ઓકે, તો અહીંયા પણ સિમ્પલ આ જ વાત લાગુ પડે છે કે ખૂણો એઓ બી બરાબર બમણો છે ખૂણો એસી બી, કોઈ પણ રીતે આ પણ એક ચાપ જ છે. ઓકે, એ પણ ચાપ જ છે, પણ અહીંયા એ બી છે એ આ બાજુનો જે ભાગ છે એ કેવો થઈ ગયો, લઘુચાપ. અને આને આમ પણ બતાવી શકીએ, અહીંયા સમજો તમે આવી રીતે, એ આકૃતિને તમે આવી રીતે પણ બતાવી શકો છો, બરાબર. અહીંયા ભૂલી જાઓ, આ બિંદુ સી અહીં નીચે લઈ લઈ, તો સિમ્પલ આ આકૃતિ અને આ આકૃતિ બે કેવી છે, સરખી. ઓકે, આ બંને એક જ આકૃતિ છે. ચાલો, આટલું મોડિફાય કરવું પડે, તમને ખ્યાલ આવી ગયો. પ્રમેય 10.9 ઉપર જઈએ. પ્રમેય 10.9 છે એ પણ ખૂબ અગત્યનો છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે, સમાન. વૃત્તખંડ એટલે તમને ખ્યાલ છે, વૃત્તખંડ એટલે શું, કોઈ પણ જીવા
અને જે વર્તુળાકાર ભાગ છે, જે ચાપ છે, એનાથી જે ઘેરાતો પ્રદેશ છે એ શું છે? વૃત્તખંડ. ઓકે, તો અહીંયા તમને ખબર છે કે આ એ બી જીવા જે છે, એ બી જીવા એને અંતર્ગત આ જે છે એ લઘુવૃત્તખંડ છે. ઓકે, લઘુવૃત્તખંડ છે, અને ઉપરનો ભાગ છે એ ગુરુવૃત્તખંડ છે. તો અહીં તમે જોઈ શકો છો કે ગુરુવૃત્તખંડમાં બે ખૂણો આવેલા છે. એક ખૂણો છે એ એક્સ બી અને બીજો ખૂણો છે એ વાય બી. તો એમ કે છે કે એ એક્સ બી અને ખૂણો એ વાય બી એ બંને કેવા છે? સરખા. ઓકે, તો ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. એવી રીતે અહીં નીચે પણ આવેલા હોય, સમજો કે આ એક્સ અને વાય આ નીચે લઘુવૃત્તખંડમાં આવેલા હોય તો એ પણ કેવા હોય? સરખા જ હશે હંમેશા. ઓકે, એવી રીતે અહીંયા તમે સમજો કે અહીંયા કોઈ બિંદુ એક, હજી એક બિંદુ ડી છે, તો તમે આવી રીતે દોરશો કે એ ડી બી, તો આ પણ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી જ થશે. આ પણ ખૂણો 90 ડિગ્રી થશે, કારણ કે આ શું છે? વૃત્તખંડ છે. ઓકે, તમે સમજી શકો છો. ચાલો, તો ખાસ આ વસ્તુ યાદ રાખજો. એના એના એનો પ્રતિપ્રમેય શું થાય છે? એનું પ્રતિપ્રમેય એવું થાય છે, જો વૃત્તખંડ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા હોય તો એ સમાન હોય, તો જો આવા કોઈ બે સમાન ખૂણા હોય તો એક જ વર્તુળ ઉપર આવેલા હોવા જોઈએ, વર્તુળની એક જ બાજુ આવેલા હોવા જોઈએ. ઓકે, જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુ આવેલા હોય. ઓકે, જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા હોય તો બીજા બિંદુઓ આગળ સમાન ખૂણો આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે, અને એવા ચારેય બિંદુઓને વૃત્તીય બિંદુ કહેવાય છે. ઓકે, સમજો કે આ જે રેખાખંડ છે એમાંથી કોઈ એક આપણે રેખા પસાર થતી વિચારીએ, એ બી રેખા છે, એની એક જ બાજુએ, ઓકે, એ જે રેખા, એ જે રેખાખંડ છે એ બી, એ વર્તુળ પરના બિંદુ હોય, એમાંથી કોઈ એક રેખા પસાર થતી હોય અને એ રેખાની એક જ બાજુએ આવેલા કોઈ બે બિંદુ જો સમાન ખૂણા હોય, બે બિંદુ આગળ આંતરતા ખૂણા એ સમાન હોય તો એ ચારેય બિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોવા જોઈએ, અને એવા બિંદુઓને વૃત્તીય બિંદુ કહેવાય છે. વૃત્તીય મતલબ કે વર્તુળ પર આવેલા બિંદુઓ. ઓકે, તો આપેલો જે પ્રમેય 10.9 છે એનો પ્રતીક વિધાન છે. ઓકે, તમને ખ્યાલ આવે છે. હવે એના ઉપરથી ચક્રીય ચતુષ્કોણ, કે જો ચતુષ્કોણના બધા જ શિરોબિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને કેવો કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. તો આને અહીંયા એક ચતુષ્કોણ બની જાય કે નહીં? આને તમે જોડી દો, બરોબર છે, આવી રીતે તમે જોડી દો ને, કારણ કે એ બી અને એક્સ વાય એ વૃત્તીય બિંદુ છે, ચારે વર્તુળ ઉપર આવેલા છે, અને એને તમે જોડી દો તો એક ચતુષ્કોણ બની છે, ચતુષ્કોણ એ એક્સ વાય બી. તો એ ચતુષ્કોણ એના ચારેય શિરોબિંદુ ક્યાં આવેલા છે? વર્તુળ ઉપર. તો એવો ચતુષ્કોણ જે બને છે એ એક્સ વાય બી એ ચક્રિય ચતુષ્કોણ છે. અને ચક્રિય ચતુષ્કોણનો એક અગત્યનો ગુણધર્મ છે કે ચક્રિય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180 ડિગ્રી. એટલે કે સમજો કે અહીંયા અહીંયા આપણે વિચારીએ તો જે આ ખૂણો છે, ખૂણો એ એક્સ વાય, અને સામેનો ખૂણો એનો ખૂણો એ બી વાય, એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. ઓકે, બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. એવી રીતે જો એ બંને 180 થાય તો ટોટલ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો આપોઆપ એ ખૂણો એ એક્સ એ બી અને ખૂણો એક્સ વાય બી એ બંનેનો સરવાળો પણ 180 થઈ જ જાય, બરાબર છે? એટલે કે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. તો આના ઉપરથી આપણે અહીં લખી શકીએ, આ 180 ઉપરથી આના ઉપરથી આપણે લખી શકીએ કે ખૂણો એ એક્સ વાય પ્લસ ખૂણો એ બી વાય ઇઝ ઇક્વલ ટુ 180. અને બાકીનો જે ખૂણો છે, બાકીનો બે આ બે ખૂણાને બતાવી દઈએ કે ખૂણો
एक्स ए बी प्लस खूणो सामेनो एनो बराबर छे एक्स वाई बी ए पण केटलो थवो जोईए 180। टूंकमां साम सामेना खूणाओनो सरवाळो केटलो थवो जोईए 180। ओके એનું પ્રતીક વિધાન છે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડનો સરવાળો 180 થતો હોય તો તે ચતુષ્કોણ પણ કેવો હોય? ચક્રીય। તો આવા સાબિતીના દાખલા પણ પૂછાઈ શકે। ઓકે, સામસામેના ખૂણાઓ 180 થઈ જાય તો આપોઆપ એ ચક્રીય ચતુષ્કોણ થઈ જાય, અથવા ચક્રીય ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થતો હોય? 180 ડિગ્રી। ઓકે, આટલી વાત તમને ક્લિયર થવી જોઈએ। કઈ કઈ વાત કરેલી છે? વર્તુળના ચાપે આંતરેલો ખૂણો બરાબર છે, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બમણો હોય છે બીજા કોઈ પણ વર્તુળના ભાગ પર બિંદુ એ આંતરેલો ખૂણો હોય તેના કરતાં, તમે જોઈ લીધું અહીંયા। ખાસ આ નોંધ છે યાદ રાખજો, અર્ધ વર્તુળના અંતર્ગત ખૂણો કેવો હોય? હંમેશા કાટખૂણો હોય છે, 90 ડિગ્રી બનાવે છે। એટલે કે વ્યાસને અંતર્ગત જો કોઈ ખૂણો બનાવતો હોય, કોઈ બિંદુ લ્યો તમે અર્ધ વર્તુળના અંતર્ગત, તો હંમેશા 90 ડિગ્રી હશે। ઓકે, વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ હંમેશા સમાન હોય છે એ પણ આપણે જોઈ લીધું। ઓકે, વૃત્તખંડ એટલે શું છે? જીવાને અને ચાપને જે અંતર્ગત પ્રદેશ હોય છે તે, એમાં કોઈ પણ બે ખૂણા આવેલા હોય તે હંમેશા સમાન હશે કોઈ પણ બે બિંદુ પાસે। ચક્રીય ચતુષ્કોણ એવો ચતુષ્કોણ કે જેના ચારેય શિરોબિંદુ ક્યાં આવેલા હોય? વર્તુળ ઉપર, તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે। ઓકે, અને એમના સામસામેના ખૂણાઓનો સરવાળો કેવો હોય છે? 180, એટલે કે બંને કેવા હોય છે? પૂરક હોય છે। પૂરક એટલે કે 180 ડિગ્રી બંનેનો સરવાળો થવો જોઈએ। ઓકે, તો હોમવર્કમાં તમને આ બધું બે વખત લખવાનું છે, લખી લેજો હોમવર્ક। ઓકે, આજે ચાલેલું બે વાર લખવું અને મને મોકલવાનું છે પીડીએફ સ્વરૂપે। ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે, આવજો, તમારો દિવસ શુભ જાય।